નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન મિલકન સ્કૂલ મોરબીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 1 ઈંટોની ઇમારત બરાબર તેનો લેક્ચર નંબર 6. આપણે ગયા લેક્ચરમાં આગલા લેક્ચરમાં જ્યારે પાઠ્યપુસ્તકમાં સમજ્યા ત્યારે આ જોયું હતું કે ત્રિકોણાકાર ગોઠવેલી ઈંટો જોઈ હતી. ત્યાર પછી કમાન વિશે વાત કરી કે તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો, જે હૈદરાબાદની શાળાની કમાન છે. આ જે એરો કરીને આપણને દર્શાવી છે બરાબર, તો આને કહેવાય કમાન. તો એ કમાન તમે જોઈ છે એમ કહે છે. હવે આપણને એમ પણ પૂછે કે તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોર. હવે તમે આવી બીજી કોઈ જગ્યાએ કમાન જોઈ હોય તો એ શોધો અને ત્યાં કેવા આકારની કમાન હતી એ દોરો એમ કહે છે. જો તમે ઘણી બધી વખત કોઈ ગુફા હોય બરાબર, તો એ ગુફામાં તમે ગયા હોય તો પણ તમે જોઈ હોય કમાન. પછી પુલ હોય કે પુલ નીચેથી આપણે ગળકતા હોય છે, તો આપણે એમ કહીએ કે ઓવરબ્રિજ પુલ છે, તો એથી આપણે ગળકતા હોય નીકળતા હોય તો અહીંયા પણ કમાન હોય બરાબર. તો આવી રીતે આપણે અમુક અમુક જગ્યાએ તમે કમાન જોઈ હશે બરાબર. હવે જ્યારે તમારી નજરમાં આવે તો ત્યારે એ કમાનનું નિરીક્ષણ કરજો બરાબર. જો અહીંયા આપણને એક પુલ આવ્યો છે, શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? જો આને કહેવાય કમાન. આ જે પુલ છે, આ છે પુલ. આપણે ખબર છે ઘણી બધી વખત આવી રીતે હાઈવે રોડ ઉપર કે રસ્તામાં નીકળતા હોય ત્યારે આવી રીતે પુલ નીચેથી પણ નીકળતો હોય રસ્તો બરાબર. તો આપણે ગયા હોય તો એ જે આ જે વળાંકવાળો છે પુલ બનાવેલો છે, તો આને કહેવાય કમાન બરાબર. આ પુલની બનાવટમાં પણ આપણે કમાન જોઈ શકીએ છીએ. એ સિવાય આપણને એમ પૂછે છે કે અન્ય કઈ જગ્યાએ તમે આવી કમાન જોઈ છે? જો તમે જોઈ હોય તો અન્ય કઈ જગ્યાએ તમે જોઈ છે એ પણ તમારે કહેવાનું છે. જો આપણે મેં હમણાં તમને કીધું એ રીતે કે કોઈ ગુફા હોય બરાબર, કોઈ મહેલ હોય, જૂનો પુરાણો રાજાશાહી વખતનો મહેલ હોય તો એમાં ઘણા બધા દરવાજા અને ઝરૂખા ને એ બધું હોય, તો એમાં તમને આવી રીતે કમાન જોવા મળે બરાબર. તો ગુફા છે, કોઈ વાવ છે, વાવ જે આપણે જેમ પાટણમાં કેમ રાણકી વાવ છે, તો એવી રીતે એવી વાવ હોય ઊંડી, તો એમાં પણ તમને કમાન તમને જોવા મળે. એ કમાનની એને કોતરણી કરી હોય બરાબર. તો આવી તમે પણ જોઈ હોય તો એવી જગ્યા કઈ કઈ છે, તો એના સ્થળ તમારે કહેવાના છે. જુઓ, ત્યાર પછી આપણને એમ કહે છે ખાસ પ્રકારની કમાન. ઓરચાના આ ચિત્રમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે. તેનું ઘૂંઘટવાળી મહેરબાન એટલે કે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે. જો ઓરચા છે એ શહેરનું નામ છે, તો એમાં આવી કમાન બનાવી છે. આમ કેવો સરસ એનો વળાંકવાળો આકાર છે, તો આ કમાન, તો એનું નામ પણ આપ્યું છે. શું આપ્યું છે? તો કે ઘૂંઘટવાળી મહેરબાન એટલે કે આડવાળી કમાન એવું સરસ એને નામ આપવામાં આવ્યું છે બરાબર. અમુક જગ્યાએ આવી રીતે નામ પણ આપ્યા હોય કમાનને. શું તમને એમ કે આપેલ બારીની જાળી સુંદર નથી, એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. આ ડિઝાઇન તમને જે બારીમાં બતાવી એ સુંદર છે કે નથી? આપણને એમ કે છે ને સુંદર. હા, એ શેમાંથી બનાવવામાં આવેલી છે? તો કે પાતળી ઈંટોમાંથી બનાવવામાં આવેલી છે. શું તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે? તમારી આજુબાજુમાં ચણતર કામ ચાલુ હોય તો તમને ક્યારેક અમુક જગ્યાએ આવી રીતે આવી ડિઝાઇન કોતરણી બનાવવા માટે પાતળી ઈંટોનો પણ ઉપયોગ કરતા હોય, તો તમે જોઈ છે તમારી આજુબાજુ? જો જોઈ હોય તો હા કહેવાનું, ને ન જોઈ હોય તો આપણે ના કહેશું. હવે આગળ જોઈએ કે જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા, તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે. જાગૃતિ શાળા છે
બરાબર એમાં જમાલ અને કાલુ એ કડિયા છે પોતાના એટલે દાદા પરદાદા જ્યારે ઈંટોનો ઉપયોગ કરતા તેમાંથી કેટલાક નમૂનાના ચિત્રો આપેલા છે અહીં ઈંટોના જોઈ શકો છો તમે આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે હવે આપણે એ કહેવાનું છે કે આટલી ઈંટો છે એમાંથી કઈ ઈંટોનો વળાંકવાળી ઈંટો છે એ આપણે શોધવાનું છે જુઓ જોઈએ આ ઈંટોનું નિરીક્ષણ કરો જોઈએ બાળકો કઈ ઈંટો તમને વળાંકવાળી દેખાય છે તો જુઓ જોઈએ આ આપણે ચિત્રમાં આટલી ઈંટો છે એમાંથી તમે જોયું હશે નિરીક્ષણ કર્યું હશે તો ખ્યાલ આવ્યો હશે કે આ પહેલી ઈંટ છે એનો અહીંથી વળાંક છે અને આ બીજી બરાબર એ બંને ઈંટ તમને વળાંકવાળી દેખાતી હશે છે છે ને બાકી બધામાં ખૂણા છે છે બીજામાં ક્યાંય તમને અહીંયા વળાંક સપાટી જ દેખાય છે અહીંયા આપણને વળાંક દેખાતો નથી પણ આ ઈટ નંબર આ વન અને ઈટ નંબર ટુ અહીંયા આપણને અહીંથી અને અહીંથી વળાંક જોવા મળે છે તો આપણે કહી શકીએ કે પહેલી અને બીજી ઈટ છે એની ધાર વળાંકવાળી છે બરાબર ચાલો પછી આપણને બીજો પ્રશ્ન પૂછે છે કે સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે હવે અહીંયા સૌથી મોટી ઈંટ કઈ છે તો આપણે જોઈ શકીએ છીએ આ છે તો એની કેટલી બાજુ દેખાય છે બે બાજુ દેખાય જો એક આ ઉપરની અને એક આ સામે તો બે બાજુ દેખાય છે શું કોઈ ઈંટ એવી છે કે જેને છ થી વધારે બાજુ હોય હવે આટલી ઈંટો છે એમાંથી એવી એક ઈંટો છે કે જેને છ કરતાં પણ વધારે બાજુ હોય જુઓ જોઈ સરખું વ્યવસ્થિત નિરીક્ષણ કરો જોઈએ ઈંટોનું જોયું બાળકો જોયું તમે નિરીક્ષણ કર્યું તો હા ઈંટ નંબર ત્રણ છે તો ઈંટ નંબર ત્રણ છે એમાં છ થી વધારે બાજુ દેખાય છે ને એમાં ખૂણા ખૂણા એવી કોતરણીવાળી ઈંટ છે એટલા માટે એમાં છ થી વધારે બાજુ દેખાય છે બરાબર ચાલો ત્યાર પછી ઈંટનું માપ શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે હવે આપણને પૂછવામાં આવ્યું કે તમે જોઈ છે જુદા જુદા માપવાળી ઈંટો તો કે હા આપણે જુદા જુદા માપવાળી ઈંટો જોવા મળે હવે અહીંયા જ તમે જોઈ શકો છો કે આટલી ઈંટો છે તો બધાના માપ સરખા નથી તો એવી રીતે તમે પણ જોઈ હશે તો હવે તમારે એક ઈંટ લેવાની છે અને માપવાની છે જો અહીંયા કહેવામાં આવ્યું છે હવે તમારે મેં અગાઉ પણ તમને કીધું હતું કે ઈંટને કુલ કેટલી બાજુ હોય ગણવાની તો તમે ઈંટ લાથમાં લઈ અને ગણી હશે બરાબર તો એવી જ રીતે તમારે હવે ફરીથી વળી એક ઈંટ લેવાની છે અને એને માપવાની છે કે એની લંબાઈ કેટલી છે એની પહોળાઈ કેટલી છે અને એની ઊંચાઈ કેટલી છે બરાબર હવે અહીંયા તમે જોઈ શકો છો આ ઈંટ છે તો આ ઈંટની લંબાઈ પછી આમ પહોળાઈ અને આમ ઊંચાઈ તો આ ત્રણે ત્રણ માપ તમારે માપવાના છે ઈંટ લઈ અને આ ખાલી જગ્યામાં લખવાના છે બરાબર આ ત્રણે ત્રણ ખાલી જગ્યામાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ ઈંટ માપી અને તમારે લખવાના રહેશે કરશો ને ઘરે ઈંટ ગોતિયાવાની આપણને આજુબાજુમાંથી મળી જ જાય એટલા માટે આપણે ખ્યાલ આવે કે ઈંટની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જુદી જુદી બધાને જેવી ઈંટ મળશે એવી પ્રમાણે એનું માપ પણ આપણને જોવા મળશે મુનિયાએ એક મીટર લાંબી દિવાલ બનાવી છે તેને એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ હવે માનો કે મેં અહીંયા એક ઈંટ લીધી હતી બરાબર બાળકો તો મેં ઈંટની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈમાં આપી હતી તો મેં ઈંટની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ માપેલી હતી તો એમાં લંબાઈ આવી હતી 22 સેમી બરાબર ત્યાર પછી પહોળાઈ છે એ 10 સેમી પહોળાઈ છે એ 10 સેમી આવ્યું હતું ત્યાર પછી ઊંચાઈ છે એ 7 સેમી આવ્યું હતું તો આવી રીતે તમારે જાતે તમારે ઈંટ લઈ અને માપ શોધવાનું છે બરાબર
તો મારી ઈંટની લંબાઈ 22 લંબાઈ 10 પહોળાઈ અને 7 ઊંચાઈ મળી હતી સેમી બરાબર 7 સેમી ઊંચાઈ પછી 22 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ મળી હતી હવે મુનિયાએ 1 મીટર લાંબી દિવાલ બનાવી છે તો તેને અરોળમાં કેટલી ઈંટો મૂકવી પડે હવે ઈંટોની ગણતરી કરવી પડે 1 મીટરની દિવાલ બનાવી હોય તો આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે ઈંટોનું માપ આપણને સેમીમાં મળ્યું બરાબર તો 1 મીટર એટલે કેટલા સેમી થાય બાળકો કેટલા થશે હા કેટલા થશે 1 મીટર એટલે 100 સેમી આ તમે ત્રીજા ધોરણમાં શીખી ગયા હશો ખ્યાલ છે ને 1 મીટર એટલે 100 સેમી તો આ 100 સેમીની દિવાલ બનાવી છે તો એને આવી કેટલી ઈંટો મૂકવી પડશે તો આપણે એને તો આપણે ઈંટની લંબાઈ આપણને કેટલી મળી હતી 22 સેમી મળી હતી તો 22 સેમી ઈંટની લંબાઈ છે તો લંબાઈ પ્રમાણે ગોઠવીએ તો 22 સેમીની એક ઈંટ પછી બાજુમાં 22 સેમીની બીજી ઈંટ તો 22 × 44 ત્યાર પછી 22 સેમીની ત્રીજી ઈંટ એટલે 22 × 44 22 × 66 ને પછી 22 સેમીની ચોથી ઈંટ એટલે 88 પછી 5મી ઈંટ મૂકવા જાશું આપણે 22 સેમીની તો 100 કરતાં વધી જશે તો દિવાલ કરતાં ઈંટો માપ વધી જાય એટલે કેટલી થશે તો કે 4 ઈંટો આવશે ને આખી 4 ઈંટો આવશે કે જો એને 100 સેમીની દિવાલ બનાવી છે તો 1 કરોડમાં કેટલી ઈંટો મૂકવી પડશે તો એને આખી ઈંટો 4 ઈંટો આખી મૂકવી પડશે બરાબર મુનિયાને ખ્યાલ આવ્યો ને બાળકો હવે ગરમ અને તાજી અહીંયા તમને એક ભઠ્ઠી આપી છે ગણેશ અને સાહિબા છે ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે બરાબર હવે જ્યાં રહે છે ગણેશ અને સાહિબા એની આજુબાજુમાં ઈંટોની ભઠ્ઠી છે હવે એ ભઠ્ઠીની નજીક રહે છે તો આપણને એમ કહે છે કે શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલું ઊંચું છે જો આ ચિત્રમાં તમે ધુમાડિયું જોઈ શકો છો છે ને આ ધુમાડિયું તો આ ધુમાડિયું કેટલું ઊંચું છે એનો તમે અંદાજ લગાવી શકો છો એમ કે છે આશરે 5 મીટર હશે 15 મીટર હશે કે 50 મીટર હશે વિચારો જોઈએ કે આ ધુમાડિયું તમને કેટલા મીટર ઊંચું લાગે છે બાળકો કેટલું હશે તો કે 50 મીટર જેટલું આ ધુમાડિયું ઊંચું હશે જો એની ઊંચાઈ જેટલી છે કે અહીંયા ઈંટનો આટલો ઢગલો છે તો એ સાવી નીચો લાગે છે અને એથી એ ઊંચું છે ધુમાડિયું એટલે કે 50 મીટર જેટલો ઊંચો હશે બરાબર ચલો હવે આપણે અહીંથી આપણે આગળ આવતા લેક્ચરમાં જોશું ત્યાં સુધી તમારે બાળકો હોમવર્કમાં તમારી આજુબાજુમાંથી ઈંટ ગોતી અને એનું માપ લેવાનું છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ખાલી જગ્યામાં તમારે લખવાનું છે ત્યારબાદ બરાબર આવી કમાનની ડિઝાઇન તમે બીજે ક્યાંય જોયું હોય તો પણ તમારે એ કઈ જગ્યાએ જોઈ એ પણ કહેવાનું છે અને સાથે સાથે હવે આપણે ગણતરી કરવાની આવશે ને ગણતરી કરવાની તો એ ગણતરી કરવા માટે આપણને ગુણાકાર ભાગાકારની ગણતરી કરવા માટે આપણને ઘડીએ આવડવા જરૂરી છે ખ્યાલ છે હા તો આપણે હવે ધોરણ 3 સુધી તમે 1 થી 10ના ઘડિયા શીખી ગયા ને તો હવે આપણે ધીમે ધીમે આજે 11 થી 15ના ઘડિયા તમારે હોમવર્કમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે બરાબર 11 થી 15ના ઘડિયા હોમવર્કમાં તમારે 1 વખત લખવાના છે અને પાકા પણ કરવાના છે અને સાથે સાથે આ ઈંટનું માપ પણ લખવાનું છે તો આ હતું તમારું આજનું હોમવર્ક બાળકો આપણે ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી રજા લઈએ